વાહલા બાળકો, ખૂબ જ આનંદમાં હશો. હું આશા રાખું છું કે તમે તમારી ત્રણેય નોટ, એટલે નિબંધની, સવાલ જવાબની અને વ્યાકરણની, એ નોટમાં તમે હોમવર્ક છે એ સરસ રીતે કરતા હશો. હવે આપણે પાઠ 17મો છે, સંસ્કારની શ્રીમંતાઈ, એ અભ્યાસ કરવાનો છે. સૌ પ્રથમ આપણે સંસ્કારની શ્રીમંતાઈ, આ જે શબ્દ છે એનો પરિચય મેળવવાનો છે કે સંસ્કારની શ્રીમંતાઈ એટલે શું. તો કે સંસ્કાર એટલે માતા પિતા, શાળા અને આસપાસના વાતાવરણમાંથી મળતી સારી ટેવ કે બાળકમાં પડતી સારી ટેવ, આપણે એને સામાન્ય રીતે સંસ્કાર કહીએ છીએ. હવે સંસ્કારવાળી કઈ રીતે પૈસાદાર હોઈ શકે તો આપણે સમજીએ કે જ્યારે પાઠના આધારે આપણે સમજીએ છીએ કે ઘણીવાર એવું બને કે ઘરમાં કે કુટુંબમાં કમાનાર વ્યક્તિ હોય અથવા તો નોકરી ધંધો કરનાર વ્યક્તિ હોય, તો નોકરી કરતા હોય તો નોકરી ચાલી જતી હોય, ધંધો કરતા હોય તો ધંધાની અંદર બિઝનેસમાં ખોટ જતી હોય, એટલે કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવે ને તો સામાન્ય રીતે અમસ્તા પણ ઘણી વખત કુટુંબમાં લોકો છે એકબીજાને દોષ દેવા માંડે, અને ખાસ કરીને આવું બને ત્યારે કમાનાર વ્યક્તિને દોષ દેતા હોય કે તમે આમ કર્યું એટલે આવું થયું, આમ ન કર્યું હોત તો આમ ન થાત. દોષારોપણ કરવું એ માનવ સ્વભાવ છે, અને જલ્દીથી સહન ન કરી શકે ને એટલે બીજા ઉપર આરોપ નાખી દેતા હોય છે, બરાબર. તો આ પાઠની અંદર આનાથી વિપરીત છે કે અમે હમણાં તમે જોયું કે કોરોનાના સંજોગોમાંય ઘણા બધાની નોકરી ચાલી ગઈ હતી, બરાબર. હવે આ પાઠમાં છે એ જગમોહન શેઠ છે, જગમોહન દાસ, એને નુકસાન થાય છે અને ખૂબ જ પૈસાદાર, ખૂબ જ ધનિક હતા એ પરિવાર છે, એ આપણે એમ કહીએ તો ખૂબ ગરીબ થઈ ગયો હોય એવી પરિસ્થિતિ આવી જાય છે. હવે એના ઘરની અંદર જે કાંઈ 7-8 સભ્યો હતા એ એકબીજા ઉપર દોષારોપણ કરવાને બદલે સ્વસ્થતા કેળવે છે, સ્વસ્થતા કેળવી અને એકબીજાને મદદરૂપ થાય છે, અને બધાના મનમાં એવી જ ભાવના છે કે હું વધારે કેવી રીતે મદદરૂપ થઈ શકું, એ જ સારા સંસ્કાર છે. તો શ્રીમંતા એટલે વિદ્યાર્થી મિત્રો, સંસ્કારની શ્રીમંતા એટલે એ શીખવાનું કે જ્યારે મુશ્કેલી પડે ત્યારે બીજાને દોષ ન આપતા, ધ્યાનપૂર્વક ધીરજ રાખવી, સ્વસ્થતા કેળવવી અને પોતાની જાતને અને બીજાને મદદરૂપ થવું, તો એ છે સંસ્કારની શ્રીમંતાઈ, બરાબર. લેખિકા છે કુંદનિકા કાપડિયા. પાઠનો પ્રકાર છે કુટુંબ કથા. કૃતિ છે દ્વાર અને દિવાલમાંથી આ લેવામાં આવ્યું છે. સૌ પ્રથમ આપણે લેખિકાનો પરિચય મેળવ્યો. તો જન્મ છે લેખિકાનો 11 જાન્યુઆરી 1927 લીંબડી ગામે થયો હતો. હમણાં 11 તારીખે જ એમની જન્મ જયંતિ ગઈ. અવસાન છે એ 30 એપ્રિલ 2020 વલસાડ મુકામે થયું, એટલે હમણાં ગયા એપ્રિલ મહિનાની 30 તારીખે જ એમનો અવસાન થયું. એમના સંગ્રહો છે 7 પગલાં આકાશમાં નવલકથા છે, બહુ સરસ હતી, અને એના ઉપર આપણે સિરિયલ પણ બનેલી છે ગુજરાતીમાં, અને તમે જોજો યુટ્યુબમાંથી કે એમાંથી સિરિયલ મેળવી અને તમે એ જોજો તો તમને ગમશે. પ્રેમના આંસુ, કાગળની હોળી વાર્તા સંગ્રહ છે, પરમ સમીપે પ્રાર્થના સંગ્રહ છે. શબ્દાર્થ જોઈએ તો અલકાપુરી એટલે સ્વર્ગ, બુઢો એટલે ઘરડો, સુભગ એટલે સુંદર, વિઘ્ન એટલે અડચણ, બરાબર. લેશનમાં તમારે લેખિકાનો પરિચય અને પાના નંબર 41 છે એનું અનુલેખન, જોઈ જોઈને લખીએ ને એને અનુલેખન કહેવાય, બરાબર. સાંભળીને લખીએ તો એને શ્રુત લેખન કહેવાય. તો તમારે પાના નંબર ઉપર જે 2 પેરેગ્રાફ છે એનું અનુલેખન કરવાનું છે સરસ રીતે. હવે આપણે પાઠ 1 છે, એ પાઠ 17 છે, એમાં ભાગ 1 એ આપણે અભ્યાસ કરીએ છીએ. અસ્તુ. સંસ્કારની શ્રીમંતા એ પાઠ માનવ જીવનની ઘટમાળ પર આધારિત કુટુંબ કથા છે. લેખિકા કુંદનિકા કાપડિયાનો જન્મ 11 જાન્યુઆરી 1927 રોજ લીંબડી મુકામે થયો હતો અને તેમનું મૃત્યુ 30 એપ્રિલ 2020 એટલે થોડા મહિના પહેલાં જ હમણાં થયું છે. લેખિકા કુંદનિકા કાપડિયા
વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે. પ્રેમના આંસુ, કાગળની હોળી વગેરે તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. સાત પગલા આકાશમાં તેમની બહુ ચર્ચાયેલી નવલકથા છે. પરમ સમીપે તેમનો વિશિષ્ટ તૈયાર કરેલો વિશિષ્ટ રીતે તૈયાર કરેલો એક પ્રાર્થના સંગ્રહ છે. એમણે સાહિત્યની સાથે સાથે સમાજસેવાનો પણ અંગીકાર કર્યો છે. વિદ્યાર્થીઓ, હમણાં તેમનું અવસાન થયું એટલે તેઓ સમાજસેવા કરતા આપણે તેમ કહી શકાય. 30 એપ્રિલ 2020 સાલમાં તેમનું અવસાન થયું એટલે આપણે એમ કહી શકીએ કે તેઓ વલસાડ નજીક આવેલા નંદીગ્રામમાં સ્થાયી થયા હતા અને સાહિત્ય સર્જન કરી રહ્યા હતા. સંસ્કારની શ્રીમંતાઈ એ પાઠ લેખિકાશ્રીના નિબંધ સંગ્રહ દ્વાર અને દિવાલમાંથી લેવામાં આવ્યો છે, જેમાં તેમણે કુદરતના ક્રમ અનુસાર આવતા સુખ દુઃખના કે ચડતી પડતીના સમયે જરા પણ વિચલિત થયા વગર સ્વસ્થ મનથી પરિસ્થિતિનો ખરા દિલથી સ્વીકાર કરવો એ બાબતને રજૂ કરી છે. આપણે પાઠના અનુસંધાને થોડું વધારે જોઈએ તો એક સમય એવો હતો કે શેઠ જગનમોહનદાસ અને તેમનું કુટુંબ શ્રીમંતાઈમાં ઝૂલતું હતું. અચાનક ભાગ્યની દશા પલટાઈ, કારમી ગરીબી તેમના કુટુંબ ઉપર ઉતરી આવી. ત્યારે પણ કુટુંબનો એક એક સભ્ય અબાલ વૃદ્ધ સૌ સ્થિતિનો વાંક કાઢવાને બદલે કે નિરાશ થવાને બદલે પોતાના ભાગે આવતું કર્તવ્ય બજાવ્યાનું અને એકમેકને મદદરૂપ થવાનું ચાલુ રાખે છે. તો એકબીજા ઉપર દોષારોપણ કરવાને બદલે દરેકને એમ થાય છે કે હું હજી આમાં થોડી વધારે ઘર કુટુંબને મદદ કરી શકું તો સારું, અને જે કાંઈ મળે છે એમાં સંતોષથી જીવે છે અને પરિસ્થિતિનો સ્વીકાર કરી લે છે. એ જ સાચી સંસ્કારની શ્રીમંતાઈ છે. હવે આપણે પાઠની સમજૂતી જોઈશું. જગનમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજાના નામથી જ સંબોધાતા હતા. લક્ષ્મીદેવીએ બે હાથે એમની આરતી ઉતારી હતી. 60 લાખ રૂપિયાને ખર્ચે તૈયાર કરેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના જળઘાટથી અલકાપુરીની યાદ આપી જતો. તેમને ઘેર 6 મોટરગાડીઓ હતી અને નોકર ચાકરનો તો પાર નહીં. જગનમોહનદાસના કુટુંબના 8 સભ્યો, તેમના પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્ર વધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ, 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગનમોહનદાસ પોતે, આમ આટલા સભ્યો હતા. આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતો હોય ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રસંગ શાનો ઊભો થાય. આ જ લોકો ખૂબ સુખી હતા. જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ ન હતું. પણ વિધાતાના ખેલમાં એ અજબ બળાકો રહેતા હોય છે. જગનમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. વેપારમાં તેમને એક ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, પણ એની સાથે એના લાવ લશ્કરને લઈને પણ આવે છે. એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો અને નુકસાનીની પરંપરા ચાલી આવી. થોડા જ વર્ષોમાં જગનમોહનદાસ બધું ખોઈ બેઠા. એ ન માની શકાય એવી વાત હતી કે આટલી બધી સંપત્તિ, આટલો વૈભવ, આ માન સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉઘડતા ન ઉઘડતા અને વહી ગયું. નુકસાન એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુધા વેચવી નાખવો પડ્યો. મોટર ગાડીને બીજી કિંમતી વસ્તુઓ પણ એણે પહેલેથી જ વેચી નાખેલી. ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા એ જગનમોહનદાસ 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની એકળતાથી સજાવી રાખે છે. વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી અને બેપરવાઈનો આંચળો પહેરાવે છે. પણ માણસની સામે
જ્યારે આફતો આવી પડે છે ત્યારે પાઈ પાઈના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે, ત્યારે એના સ્વભાવમાં સમતુલા અને ઔદાર્ય કેટલા રહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. જગનમોહનદાસ શેઠ નાના બની ગયા પછી ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી હતી. કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો હતો. રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું. ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓને બદલે હવે એમને ઘેર નાના સામાન્ય માણસોની અવર જવર વધી હતી. જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી. હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી, પણ મારું એમને ત્યાં જવા આવવાનું ઓછું રહેતું હતું. પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું તેમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી. એ લોકોએ કદી કામ કર્યું ન હતું એટલે અગવડો તો પારાવાર ઊભી થતી, પણ એ લોકો નિભાવી લેતા હતા. એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવી અને છાપું વાંચતા હતા. નમસ્કાર દાદા, કેમ છો? તબિયત તો સારી છે ને? દયે જવાબ આપ્યો, પણ ઘણા દિવસે આવી બેટા. પ્રીતિ કહેતી હતી, તું બારગામ ગઈ છો, તબિયત તો સારી છે ને? હું તો દાદા વળી ક્યાંય દિવસે મજામાં નથી હોતી, પણ તમે કેમ છો એ કહો. મારે શું દુઃખ છે દીકરી, ત્યારે બેઠો બેઠો ખાતો હતો, આજે બેઠો બેઠો ખાઉં છું, મને કશી વાતની તકલીફ નથી. હજી આજે પણ સવારે પથારીમાંથી ઉઠું છું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ મજાનો કપ હાજર થઈ જાય છે. વહુ મને પૂછીને રસોઈ બનાવે છે ને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે. બપોરે છાપા વાંચું છું ને સાંજે ફરવા જાઉં છું. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે ને ઉલટાનું સારું રહે છે. તો દાદા તમે નિશ્વાસ કેમ મૂક્યો? એમ છે દીકરી, જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો ને કશું ખરાબ નહોતું લાગતું, પણ આજે જેણે કશું કામ નહોતું કર્યું એવા આ પાર્વતી પ્રીતિ ઉત્પલા જોશભેર કામ કરવા લાગી ગયા છે, ત્યારે હું બુઢ્ઢો કશું કર્યા વગર ખાઉં છું એ મને ખૂંચે છે. પણ હવે હું શું કરી શકું? મારી જુવાનીમાં તો મેં પણ ઘણું કામ કર્યું છે, પણ અત્યારે આ અવસ્થાએ મને કામ કોણ આપે? બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે. કાંઈ નહીં દાદા, તમારે અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી? મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો.